ગયો તો અંગૂઠો કરજો અલ્યા ઓકે સંભળાય છે તો જો હવે ચાલુ કરી દઈએ છીએ આપણે લેક્ચર હવે આપણે એને એમસીક્યુ ની ચર્ચા કરવાની છે પહેલા હું તમને અલગ અલગ પ્રકારના એમસીક્યુ ક્વોન્ટમ નંબર ઉપરથી શીખવી દઉં છું તો પહેલું છે આપણો જે કેસ 1 છે એ છે તમને ઇલેક્ટ્રોન ની સંખ્યા ગણવાનું પૂછે ધ્યાન રાખજો પહેલો જે કેસ છે એમાં તમને ઇલેક્ટ્રોન ની સંખ્યા ગણવાનું પૂછે ધારો કે તમને એમ કહી દે કે ભાઈ n બરાબર 4 છે તો ઇલેક્ટ્રોન કેટલા તો તમારે ડાયરેક્ટ આન્સર કરવાનો ટુ એન સ્ક્વેર મતલબ કે બત્રીસ આવશે આન્સર તો આ પહેલો કેસ છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે અથવા તમને એમ કહે કે એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો એલ કક્ષા માટે એન કેટલો થશે બે થશે એટલે તમારે સીધું ટુ એન સ્ક્વેર કરવાનું એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે આઠ ઇલેક્ટ્રોન તો એક તો આ પ્રકારના તમને પ્રશ્નો પૂછશે તો આ તો પહેલો કેસ હવે બીજું છે કેસ નંબર ટુ તો કેસ નંબર ટુમાં કેવું તમને આવું હાલ દે કે એન બરાબર ચાર છે અને એલ બરાબર બે છે અને એમ કીધું કે હવે ઇલેક્ટ્રોન ગણો ધારો કે તમને આવી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગણવાના કીધા છે તો તમારે શું કરવાનું છે એન ચાર એટલે ચાર અને એલ બે એટલે તમારે સમજી લેવાનું એલ બે એટલે શું થશે એલ જીરો એક અને બે એટલે એસ અને ડી એટલે તમારી આ કક્ષક થશે ફોર ડી તો તમારે ફોર ડીમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે એ કહેવાનું તો તમારો આન્સર થશે દસ કે ફોર ડીમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે દસ તો તમારે હવે આન્સર દસ લખવાનો છે જો હવે તમને ધારો કે હું એમ પૂછું એન બરાબર ચારમાં ઇલેક્ટ્રોન કેટલા તો આન્સર આવશે બત્રીસ પણ એમ પૂછું છું એન બરાબર ચાર અને એલ બરાબર બે છે તો ઇલેક્ટ્રોન કેટલા તો આન્સર દસ આવશે કેમકે હવે તમારે ચાર અને એલ ઉપર એલ ઉપરથી એફ ફોર એફ બનાવીને પછી ઇલેક્ટ્રોન લખવાના છે તો આના અંદર કેટલા લખવાના છે દસ ધ્યાન રાખજો હવે આપણે જોઈએ છે કેસ નંબર થ્રી ચલો હવે કેશ નંબર થ્રીમાં કેવું તમને મેં આવું લીધું એન બરાબર ચાર છે એલ બરાબર બે છે અને એમએલ મે તમને ઝીરો હાલ દીધો છે હવે પૂછ્યું કે આના અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે એમ પૂછ્યું કે આના અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે પ્રશ્ન એવો છે તો ધ્યાન રાખો હવે એન ચાર છે એટલે ચાર એલ બે છે એટલે તમારે થશે એફ અને એમ એલ ઝીરો એટલે થશે તમારે સોરી એન બે છે એટલે ડી થશે શું થશે ડી થશે ચાલો શું થશે ડી થશે ચલો એલની કિંમત બે છે એટલે શું થશે ડી અને એમ કીધું એમએલ ઝીરો તો એલ ઝીરો એટલે શું થશે ડી સાઇડ સ્ક્વેર એનો મતલબ તમને પૂછ્યું કે ફોર ડી ઝેડ સ્ક્વેરમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે તો ધ્યાન રાખો હવે તમારે કેવું થયું કે તમારી આખી ફોર ડી છે બરાબર તો તમને ખાલી ફોર ડીમાં તમને એમ નહીં પૂછ્યું કે ફોર ડીમાં કેટલા ઇલેક્ટ્રોન હશે એવું નહીં પૂછ્યું તમને પૂછ્યું ફોર ડી ઝેડ સ્ક્વેરમાં કેટલા હશે તો સમજો આ હશે તમારી ફોર ડી એક્સ વાય આ હશે ફોર ડી વાય ઝેડ આ ફોર ડી ઝેડ એક્સ આ ફોર ડી એક્સ સ્ક્વેર આ થશે ફોર ડી ઝેડ સ્ક્વેર મતલબ અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ તમારે કહેવાના છે તમારો આન્સર બે આવશે બરાબર તો હવે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કહેવાની છે બે કહેવાની છે ક્લિયર ધ્યાન આપજો મેં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછ્યા પહેલાં મેં એમ કીધું કે એન ચાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન તો બત્રીસ પછી પૂછ્યું એન ચાર હોય અને એલ બે હોય તો કેટલા ઇલેક્ટ્રોન તો દસ એના પછી પૂછ્યું એન ચાર છે એલ બે છે અને એમ એલ છે તો કેટલા ઇલેક્ટ્રોન આવશે તો તમારો આન્સર આવશે બે સારું હવે કેસ નંબર ફોર કેસ નંબર ફોરમાં તમને એવું પૂછીએ કે કે એન ચાર છે એલ બે છે એમએલ જે છે એ ઝીરો છે અને સ્પીન જે છે એ પ્લસ વનઆપ છે તો એના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે તો એના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે તો તમારો આન્સર આવશે એક શું આવશે આન્સર એક કેમ આન્સર એક આવશે તો જો એન ચાર એટલે ચાર એલ બે એટલે થશે એફ એમ એલ એટલે તમારે થશે ઝે સોરી એફ નહીં થાય ડી થશે ચલો એલ બે છે એલ કેટલો જે બે છે એટલે શું થશે ડી થશે હવે એમએલ ઝીરો છે એટલે શું થશે ઝેડ સ્ક્વેર અમે 4d z² સમજો તો 4d z² માં બે ઇલેક્ટ્રોન છે એમ આ કીધું +1/2 હોય એવા કેટલા તો સમજો એક +1/2 વાળો અને બીજો -1/2 વાળો તમને એમ પૂછ્યું +1/2 વાળો કેટલા હશે તો +1/2 વાળો એક જ હશે એટલે આન્સર 1 આવશે ક્લિયર ઓકે આ ટોપિક ક્લિયર થઈ ગયો હોય તો અંગૂઠો કરો બધા આ ટોપિક ક્લિયર થઈ ગયો હોય તો અંગૂઠો કરો ઓકે સારું તો પ્રશ્ન પૂછું હવે એન બરાબર ત્રણ એલ બરાબર એક એમ બરાબર માઇનસ એકમાં ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન કેટલા ચલો ઓપ્શન છે અઢાર બીજો ઓપ્શન છે છ ત્રીજો ઓપ્શન છે બે અને ચોથો ઓપ્શન છે એક શું આવશે આન્સર રાફટ ભાઈ આન્સર n = 3 l = 1 ml - 1 માં ઇલેક્ટ્રોન કેટલા આન્સર શું આવશે chat સેક્શન માં લખવાનું છે ભાઈ ચલે ચલ ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ જયલો જોસી જયલો જોસી બે બોલે છે બે બોલે છે બે બોલે છે 82 છે ચટકી માંથી 82 થઈ ગઈ ચટકી માંથી 82 થઈ ગઈ સાર 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 प्रियंक 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 नो खोटो छे प्रियंक नो खोटो छे खोटो छे खोटो छे प्रियंक वैष्णव खोटू छे खोटू छे चलो आंसर आपसे सी राइट आंसर ए सी थसे सी 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 चलो ध्यान रख जो राइट आंसर सुधर से सी थसे मतलब बे आपसे क्लियर एंट्रन एल वन इटले पी એમ એલ માઇનસ વન એટલે થ્રી પી વાય હવે તમને થ્રી પી વાયના પૂછ્યા છે સમજો તો થ્રી પી એક્સ થ્રી પી વાયડ તો ચલો ભાઈ ચલો ભાઈ હવે નવો પ્રશ્ન ઓકે અહીંયાથી હવે નવો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે સારું હવે તો નવો પ્રશ્ન શું છે તો ધ્યાન રાખજો હવે ઓકે L बराबर वन में इलेक्ट्रॉन के नव प्रश्न वो है L बराबर वन में इलेक्ट्रॉन के ऑप्शन आना एल इज इक्वल टू वन में इलेक्ट्रॉन के ऑप्शन आना जल्दी जल्दी भाई आंसर 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 <स्थार> मिलो न तुम तो हम घबराए मिलो तो कुछ रोए हमें

હવે આપણે બીજું દેખીએ છીએ ચાર ઓકે આ એક કામ કરો એક કોન્સેપ્ટ હવે કેસ નંબર ટુ માટે એક કોન્સેપ્ટ સમજાવું છું જો હવે જબરજસ્ત કોન્સેપ્ટ સમજાવું છું સાંભળી લેજો આ કોન્સેપ્ટ આ કોન્સેપ્ટ આવડી ગયું તો તમારી લાઈફ બલ્લે બલ્લે થઈ જશે કન્સેપ્ટ શું છે તો ધ્યાન આપજો બેટા જબરજસ્ત કન્સેપ્ટ સાગર ભાટી રજૂ કરે છે આપ સૌની સામે ઓકે થોડું વધારે થઈ ગયું ચલો આ છે ત્રીજું આ છે ચોથું આ છે પાંચમું આ છે છઠ્ઠું ચલો તો ધ્યાન રાખજો હવે શું હશે તો આ જે પહેલું છે એન બરાબર એક l = 1 અહીંયા છે n = 2 એટલે છે n = 3 અહીંયા છે n = 4 n = 5 અને n = 6 સમજો હવે n = 1 છે n = શું છે 1 છે ચલો તો n = 1 જોડે શું હશે તો 1s હશે શું હશે 1s ચલો n = 2 જોડે શું હશે તો 2s હશે અને 2p હશે શું હશે 2s અને 2p એન બરાબર ત્રણ જોડે શું હશે તો એના જોડે થ્રી એસ થ્રી પી અને થ્રી હશે એન બરાબર ચાર જોડે શું હશે તો એના જોડે ફોર એસ ફોર પી ફોર ડી અને ફોર એફ હશે એન બરાબર પાંચ જોડે શું હશે તો એન બરાબર પાંચ જોડે ફાઈવ એસ ફાઈવ પી ફાઇવ ડી ફાઇવ એફ અને ફાઇવ જી હશે ધ્યાન રાખજો ફાઇવ જી ભરાતી નથી પણ હોય છે ખરી ધારો કે એન બરાબર છ છે તો એના જોડે શું હશે એન બરાબર છ જોડે શું હશે તો એના જોડે સિક્સ એસ સિક્સ પી સિક્સ ડી સિક્સ એફ સિક્સ જી અને સિક્સ એચ આટલી હશે ધ્યાન રાખજો છ વાળા જોડે આટલી હશે તો આ કન્સેપ્ટ બહુ મોસ્ટ આઈએમપી છે તમે હવે આ કન્સેપ્ટ કેવી રીતે લખશો સ્ક્રીનશોટ પડે તમારા અંદર સ્ક્રીનશોટ હમ સ્ક્રીનશોટ પડે છે હાથ કરજો સ્ક્રીનશોટ પડતો હોય તો અંગૂઠો કરજો પડે છે હા તો પાડોકતા આને સ્ક્રીનશોટ પડે તો બરોબર ઓકે તો આ કન્સેપ્ટ છે મેઇન કન્સેપ્ટ બરાબર હવે આની અંદર ધ્યાન રાખજો કન્સેપ્ટની અંદર શું કહેવા માંગુ છું હું ઓકે તો આ કન્સેપ્ટ છે હવે તમને એમ થાય કે સર તમે અહીંયા વન પી કેમ નથી લખી તો સમજો વન પી હોતી નથી વન પી હોતી નથી કેમ કે વન માટે એન બરાબર એક થશે અને પી માટે એલ બરાબર એક થશે તો અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ એલ થઈ જશે જે શક્ય નથી એટલા માટે વન પી હોતી નથી એટલે મેં ખાલી શું લખ્યું છે બેટા એકલી વન એસદ લખી છે વન પી લખી નથી અને વન પી લખાય પણ નહીં ક્લિયર તો અહીંયા શું હશે વન એસ હશે ચાલો સમજો ને પડે છે ને તો આપણો જે કન્સેપ્ટ છે આ છે હવે આ કન્સેપ્ટ ઉપરથી સમજવાનું છે કે આ આપણું કેન્દ્ર છે આ શું છે કેન્દ્ર આ છે આપણી કે આ છે એલ આ છે એમ આ છે એન ઓ અને આ છે પી એના પછી ક્યુ પણ હશે હવે ધ્યાન રાખજો આ જે કે છે ને એના અંદર ખાલી વન એસ જ છે સમજો આના અંદર બધાનો જે નંબર છે વન છે સમજો મુખ્ય ક્વોન્ટમાં એન વન અથવા વન જ છે અહીંયા અંદર 2 તો देखो બધાનો 2 છે અહીં આગળ 3 તો બધાનો 3 છે મુખ્ય ક્વોન્ટમ નંબર ક્લિયર જે માં 4 હશે તો બધાનો મુખ્ય ક્વોન્ટમ નંબર 4 જ હશે 4 વાળીમાં ક્લિયર તો ધ્યાન રાખો 4 વાળીમાં મુખ્ય ક્વોન્ટમ નંબર 4 હશે 5 વાળીમાં 5 6 વાળીમાં 6 હશે ચલો 1 વાળીમાં ખાલી એક જ s જ છે તો એના અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે 2 એટલા માટે આપણે કહીએ છીએ કે k માં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે 2 હવે જે 2 છે તો એમાં 2s2 અને 2p6 તો देखो હવે 2 વાળી છે એમાં 2 અહીંયા અને 6 અહીંયા ટોટલ આઠ આઠ ઇલેક્ટ્રોન ભરાય એટલા માટે આપણે એમ કહીએ છીએ એલમાં આઠ ઇલેક્ટ્રોન ભરાય છે એવી રીતે કે એલ પછી એમ તો દેખો એમમાં શું તો એમના અંદર એક તો અહીંયા બે ભરાશે અહીંયા છ ભરાશે અને અહીંયા દસ ભરાશે દસ ને છ સોળ સોળ ને બે અડા એટલા માટે જે એમ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે અઢાર આવી રીતે આપણે બધામાં ઇલેક્ટ્રોન ગણી શકીએ છીએ આવી રીતે આપણે બધામાં ઇલેક્ટ્રોન ગણી શકીએ છીએ પણ મારો કોન્સેપ્ટ એ નથી મારો જે કોન્સેપ્ટ છે એ અલગ છે થોડો સારું મારો જે કોન્સેપ્ટ છે કેવો છે તો અયા સમજીજો બેટા ઓકે હું શું કહેવા માંગુ છું એ સમજો તો એમ કહું છું આ કેન્દ્ર છે બરાબર હવે ધારો કે હું એમ કહું તમને કે કેન્દ્ર થી કક્ષા 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 સમજો કેન્દ્ર બરાબર તો તો એમ કહું એટલે આટલા સુધી થશે બરાબર ધારો કે મેં એમ પૂછ્યું છે કક્ષા કક્ષા તો એટલે આટલા સુધી થશે હવે હું એમ બોલું કે કેન્દ્ર અને ઓ કક્ષાની વચ્ચે તો સમજો આ કેન્દ્ર છે અને આ ઓ કક્ષા છે ચલો આ કેન્દ્ર છે અને આ શું છે ઓ કક્ષા છે ચલો હવે આમ જો આ કેન્દ્ર છે ને આટલે ઓ કક્ષા છે તો કેન્દ્ર અને ઓ કક્ષાની વચ્ચે તો બી તમારે આટલા સુધી આવવાનું કેમ આટલા સુધી આવવાનું કેમ કે મેં તમને સમજો કેન્દ્ર દેખો બે શબ્દો છે એક છે કેન્દ્ર થી એન કક્ષા અને બીજો છે કેન્દ્ર અને ઓ ની વચ્ચે તો આ બે શબ્દો ધ્યાન રાખજો એક થી અને એક વચ્ચે સમજો કેન્દ્રથી એન એટલે આટલું થશે અને કેન્દ્ર અને ઓની વચ્ચે તો એમાં ઓને નહીં ગણાવું કેન્દ્ર અને ઓની વચ્ચે ઓને ગણવાનું નથી મતલબ તમારે કેન્દ્રથી એન સુધીની વાત કરવાની છે ચલો હું તમને એમ પૂછું કેન્દ્રથી પીની વચ્ચે ચલો કેન્દ્રથી પીની વચ્ચે મતલબ તમારે ક્યાં સુધી જવાનું સુધી જવાનું એનથી આગળ નહીં જવાનું કેમ કે પીને ખુદને નહીં લેવાની પણ ધારો કે હું એમ બોલું કે કેન્દ્રથી પી તો તમારે છેક પી સુધી જવાનું ધારો કે હું એવું બોલું કેન્દ્રથી પી તો તમારે છે એક પી સુધી જવાનું છે ક્લિયર તો આવી રીતે તમારે ઇલેક્ટ્રોન સમજવાના છે ચલો આના અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે તો ટુ એન સ્ક્વેર હશે આમાં બી ઇલેક્ટ્રોન કેટલા હશે ટુ એન સ્ક્વેર આમાં બી ઇલેક્ટ્રોન કેટલા હશે ટુ એન સ્ક્વેર આમાં બી ટુ એન સ્ક્વેર આમાં બી ટુ એન સ્ક્વેર બધામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે કેટલી હશે ટુ એન સ્ક્વેર મતલબ દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ટુ એન સ્ક્વેર તો હવે કન્સેપ્ટ શું છે એ ધ્યાનથી સમજો આનો બી સ્ક્રીનશોટ લઈ લો આનો બી સ્ક્રીનશોટ લઈ લો અહીંયા છે કેન્દ્રથી અને વચ્ચે બરાબર આ સમજી લેજો હવે ધારો કે હું તમને એક પ્રશ્ન પૂછું છું પ્રશ્ન એવો છે કે કેન્દ્ર થી ઓ કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે કેન્દ્ર થી ઓ કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે તો ચલો હવે સમજો આ કેન્દ્ર છે ચલો આ કેન્દ્ર છે આ કે એલ એમ એન અને ઓ ચલો કેન્દ્ર થી ઓ કક્ષા વચ્ચે એટલે મારે અહીંયા સુધી ગણવાના છે મતલબ કેન્દ્રથી લઈ અને એન સુધીના ગણવાના છે તો આના અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે એ ગણવાના છે મતલબ કેન્દ્રથી ઓ કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે તો હવે એના માટે શું કરવાનું છે તો ના બી ગણવા પડશે એલ એમ એન બધાના ગણવા પડશે મતલબ કે આના એન બરાબર એક એન બરાબર બે એન બરાબર ત્રણ અને એન બરાબર ચાર બધાના ગણવા પડશે તો એન માટે શું કરીશું જેટલી કક્ષકો આવતી હશે બધાના ઇલેક્ટ્રોન ગણ દઈશું મતલબ છે કે ટુ એન સ્ક્વેર પ્લસ ટુ એન સ્ક્વેર પ્લસ ટુ એન સ્ક્વેર આવી રીતે આપણે કરતા જઈશું પહેલાં એનના બરાબર એક મૂકીશું એટલે શું ટુ એન ટુ વન સ્ક્વેર

સાઠ આવ શું આવશે આન્સર સાઈઠ તો ટોટલ ઇલેક્ટ્રોન સાહીઠ હશે એનો મતલબ કે તમે કેન્દ્ર થી ઓ કક્ષા સુધી જશો તો તમે સાઈઠ ઇલેક્ટ્રોન ભરશો કેટલા ઇલેક્ટ્રોન ભરશો બીજો એક પ્રશ્ન પૂછું છું આજ ટાઈપનો બીજો પ્રશ્ન પૂછું છું તમને એમ કહું છું કે ભાઈ કેન્દ્ર થી કેન્દ્ર થી પી કક્ષા સુધી સંપૂર્ણ ભરીએ તો કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કેટલા ઇલેક્ટ્રોન સમાય જો પી કક્ષા બોલ્યો હું કેન્દ્રથી પી કક્ષા સુધી ભરીએ તો કેટલા ઇલેક્ટ્રોન સમાય સારું એવો પ્રશ્ન છે આપણો કે ભાઈ કેન્દ્રથી પી કક્ષા સુધી ભરીએ તો કેટલા ઇલેક્ટ્રોન સમાય છે ઓકે ચલો તો આ કે આ એલ એમ એન ઓ અને પી મતલબ કેન્દ્રથી પી કક્ષાઓથી બધું ભર દઈએ તો કેટલા ઇલેક્ટ્રોન સમાય સમજો આ પહેલી આ બીજી આ ત્રીજી આ ચોથી આ પાંચમી અને છઠ્ઠી તો તમારે શું કરવાનું છે ટુ ઇન્ટુ વન સ્કવેર પ્લસ ટુ ઇન્ટુ ટુ સ્ક્વેર પ્લસ ટુ ઇન્ટુ થ્રી સ્ક્વેર પ્લસ ટુ ફોર સ્ક્વેર પ્લસ ટુ ફાઇવ સ્ક્વેર પ્લસ ટુ સિક્સ સ્ક્વેર ઇક્વલ ટુ જે આવશે તમારો આન્સર થશે કેમ આવું કર્યું સમજો મેં તમને કીધું કેન્દ્રથી પી કક્ષા સુધી બધી ભરી દઈએ ને તો કેટલા ઇલેક્ટ્રોન સમાય મતલબ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી બધી ભરીએ ને તો કેટલા સમાય તો આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે ટુ એન્સ સ્ક્વેર હવે ટુ એન્ સ્ક્વેર હવે બી ટુ એન્સ ટુ એન્ સ્ક્વેર ટુ એ બધાના ટુ એન્ડ સ્ક્વેર અહીંયા આપણે મૂકી દીધા હવે જે અહીંયા આવશે એ આન્સર આવશે ક્લિયર હવે એ જે આવતું એ વખત મને ખબર નહીં એકસો બ્યાસી થાય કેટલું થાય એ તમારે જે અહીંયા આવશે એ આન્સર હશે કે ભાઈ કેન્દ્રથી પી કક્ષા સુધી સંપૂર્ણ ભરીએ તો કેટલા ઇલેક્ટ્રોન સમાય તો જે અહીંયા આવે એક્સ વાય ઝેડ એ તમારો આન્સર હશે

અને અઠ્યાવીસ બરાબર કેન્દ્ર અને એન કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે કેન્દ્ર અને એન કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે હવે અમુક લોકો કહી રહ્યા આઠ

બરાબર એ મેં તમને સમજાવી દીધું કેવી રીતે કરવાનું છે ઓકે હવે આની અંદર બી આપણે થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરીએ છીએ ચાલો હવે ધ્યાન રાખજો કેન્દ્ર અને એન કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે આ મેં પ્રશ્ન પૂછ્યો તો હવે ધારો કે હું આના અંદર થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરું છું સમજો હવે હું કહું કેન્દ્ર અને એન કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે કે જેમના માટે કે જેમના માટે એમ એલ ઝીરો હશે ક્લિયર એવા ઇલેક્ટ્રોન કેટલા હશે કેન્દ્ર અને એન કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન એવા હશે કે જેમના માટે એમએલની વેલ્યુ ઝીરો હશે ક્લિયર આવો પ્રશ્ન છે તો હવે કેવી રીતે આન્સર લાવવાનું પહેલાં હું સમજાવી દઉં છું તો જુઓ પહેલાં આપણે અહીંયા એક પહેલાં હું સમજાવું છું એક પ્રશ્ન સમજો

હવે મેં તમને પૂછ્યું કેન્દ્ર અને એન કક્ષા વચ્ચે એમએલ ઝીરો એવા ઇલેક્ટ્રોન કેટલા તો જો હવે એમએલ ઝીરો કોના માટે હોય તો તમે એમએલનું મેં તમને ભણાવ્યું જોઈ લેજો કે કોના માટે એમએલ ઝીરો છે તો મેં તમને જે ભણાયું એ એકવાર જોઈ લેજો કે કોના કોના માટે એમએલ ઝીરો છે ઓકે તો એક તો એસ માટે એમએલ ઝીરો હોય કોના માટે એસ માટે એમએલ ઝીરો હોય કેમ કે એસ માટે એલ ઝીરો હોવાથી એમએલ ઝીરો થશે સમજો એસ માટે એલ ઝીરો તો એનો એમએલ શું થશે ઝીરો ક્લિયર બીજું કે તમારી જોડે જે પી ઝેડ હશે એનો એમએલ ઝીરો હશે અને તમારી જોડે જે ડી ઝેડ સ્ક્વેર હશે એનો એમએલ ઝીરો હશે ક્લિયર જો એસનો એમએલ ઝીરો હશે પીઝેડનો એમએલ ઝીરો હશે અને ડી ઝેડ સ્ક્વેરનો એમએલ ઝીરો હશે તો હવે સમજો કે જે એસવાળી હશે ને એમએલ ઝીરોમાં ગણાશે તો અહીંયા ધ્યાન આપજો બેટા આ વાળો છે આ વન એસ ટુ તો આ વાળો છે તો આના માટે એમએલ ઝીરો હશે તો એમએલ ઝીરોમાં ગણાશે આ બે ઇલેક્ટ્રોન તો બે થયા અહીંયા બી એસ વાળો છે એટલે એ બી એમએલ ઝીરોમાં ગણાશે એટલે બે વળી થયા આ બી એસ વાળો છે એટલે એ બી એમએલ ઝીરોમાં ગણાશે એટલે બે વળી થયા સમજવ પડે છે એસવાળા બધા એમએલ ઝીરોમાં ગણાશે હવે તમારી જોડે આ પી છે તો હવે પીના અંદર તમે દેખો તમારી જોડે ટુ પીમાં આવું છે કે ટુ પી એક્સ ટુ વાય અને ટુ ઝેડ એમએલની જે વેલ્યુ હશે આના માટે હશે પ્લસ વન આના માટે માઇનસ વન આના માટે ઝીરો હશે તો અહીંયાથી એમએલ ઝીરોવાળા દેખો ટુપીમાં ટોટલ છે ઇલેક્ટ્રોને ટુપીમાં ટોટલ છ ઇલેક્ટ્રોને પણ એમાંથી એમએલ ઝીરોવાળા ઇલેક્ટ્રોન કેટલા છે તો બે છે એમાંથી એમએલ ઝીરોવાળા ઇલેક્ટ્રોન કેટલા છે તો બે છે તો બે વળી આવ્યા ક્લિયર તો આમાંથી બે આવશે એવી રીતે થ્રી પણ બે આવશે સમજણ પડી એમ કે અહીંયા થ્રી કરી દો તો પછી થ્રી પીમાંથી બી બે આવશે ઓકે હવે થ્રી ડી તો થ્રી ડીના અંદર તમે ડીની વાત કરો તો ડીના અંદર ટોટલ પાંચ કક્ષકો છે હવે આમાં જે ડી સ્ક્વેર હશે એના માટે એમએલ ઝીરો હશે તો ડીમાંથી એવા બે આવશે તો કેટલા ત્યાં બે પ્લસ બે પ્લસ બે પ્લસ બે પ્લસ બે એક બે ત્રણ ચાર પાંચ છ તો ટોટલ એવા ઇલેક્ટ્રોન બાર થશે અનિરુદ્ધનો આન્સર સાચો છે તો અહીંયા આન્સર શું આવશે બાર આવશે શું આવશે આન્સર બાર કન્સેપ્ટમાં ખબર પડી હોય તો અંગૂઠો કરજો કન્સેપ્ટમાં ખબર પડી હોય તો અંગૂઠો કરજો ભાઈ ઓકે સારું તો હવે એક ક્વેશ્ચન આપું છું કેન્દ્ર અને ઓ કક્ષા વચ્ચે એમ એલ માઇનસ વન હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા યુ હેવ નો ઓપ્શન જેવા ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ જ ઓપ્શન નથી કેન્દ્ર અને કક્ષા વચ્ચે એમએલ માઇનસ વન હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા ओके तो शू आंसर हमें जो ही ली से चलो वन एस टू टू एस टू टू पी सिक्स थ्री एस टू थ्री पी सिक्स थ्री टेन फोर एस टू फोर पी सिक्स फोर डी टेन અને ફોર એફ ચૌદ થશે ફોર એફ ચૌદ ચલો આ કેન્દ્ર અને ઓ કક્ષા વચ્ચે એટલે તમારે કે એલ એમ એન ઓ મતલબ ઓને ગણવાનું નથી ક્લિયર હવે તમને કીધું ml 1 માઇનસ વન હવે ml 1 માઇનસ વન કોના માટે હશે તો એક તો py માટે હશે કોના માટે હશે py માટે બીજું હશે ડીએક્સ વાય માટે હશે કોના માટે હશે ડીએક્સ વાય માટે અને એફમાંથી ગમે તે એક હશે સમજો એફની કોઈ બી એક હશે ધારો કે એફની કોઈ બી એક હશે કે જેના માટે એમ એલ માઇનસ વન હશે કેમ કે એફની સાત હશે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એફની સાત હશે તો એમાંથી માઇનસ થ્રી માઇનસ ટુ માઇનસ વન ઝીરો તો જુઓ એક એવી છે કે જેના માટે એમ એલ માઇનસ વન હશે ક્લિયર તો જુઓ હવે તમારે એસને ગણવાની નથી બરાબર એસને ગણવાની નથી ચલો તો ટુ પીમાંથી ગણવાની ml-1 માઇનસ વનવાળી તો કેટલા હશે બે હશે 2p પીમાંથી કેટલા હશે બે એસને નહીં ગણવાની હવે ચલો પછી થ્રી કેટલા હશે બે હશે થ્રી કેટલા હશે બે એના પછી એસને ગણવા નથી કેમ કે હવે એમ માઇનસ વન પૂછ્યું ચલો ફોર પી સિક્સ તો એમાંથી બે હશે ઓકે એના પછી ફોર ડી ટેન ફોર ડી ટેન તો એમાંથી બી બે હશે અને ફોર એફ ચૌદમાંથી બી બે હશે તો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ તો પાછો તમારો આન્સર બાર આવશે શું આવશે આન્સર બાર ઓકે તો આ વાત છે સારું તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછશે હવે એક ક્વેશ્ચન બીજું પૂછું છું ચલો કેન્દ્ર અને પી કક્ષા વચ્ચે કેન્દ્ર અને પી કક્ષા વચ્ચે ઓકે કેન્દ્ર અને પી કક્ષા વચ્ચે એન બરાબર ચાર એના પછી એમએલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અને સ્પીન પ્લસ વન આફ હોય જેવા ઇલેક્ટ્રોનની સંખ્યા જેવા ઇલેક્ટ્રોનની સંખ્યા એને બહુ મસ્ત પ્રશ્ન હે જોઈએ હવે કઈ કઈ આઈટમો જવાબ આવે છે સારું ઓપ્શન એ બી સી ડી એન ચાર હોય એમએલ માઇનસ વન હોય અને સ્પીન પ્લસ વન આફ હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેન્દ્ર અને પી કક્ષા વચ્ચે ચલો તમને થોડું ઈઝી થાય એના માટે હું તમને ઓપ્શન બી આપી દઉં છું ચલો ઓપ્શનમાં એ બત્રીસ પંદર ત્રણ કે આઠ ઓકે અને રોજનો આન્સર બેટા દેખાતો નહીં તો આન્સર આવશે ત્રણ શું આવશે ત્રણ હવે જો એન ચાર એમ માઇનસ વન અને એસ પ્લસ વન એટલે તમારે જેમાં એન ચાર હોય એમાં જ દેખવાનું તો એન ચાર કેમાં હશે આના માટે એન એક હશે આના માટે એન બે હશે આના માટે એન ત્રણ હશે અને એના માટે એન ચાર હશે તો જે એન ચાર છે એમાં જ તમારે જોવાનું છે તો એન ચારમાં કોણ હે ફોર એસ ફોર પી ફોર ડી અને ફોર એફ બે છ દસ અને ચૌદ પણ એમાં બી એમ માઇનસ વન તો જો એમ તો આના માટે તો હશે એસ માટે એમએલ ઝીરો હશે હવે પી માટે એમએલ માઇનસ વન કોનો હશે તો એકનો માઇનસ વન હશે સમજો પીની ત્રણે પીની ત્રણ છે પી એક્સ પી વાય પી તો એના માટે પી માટે માઇનસ વન હશે તો એના કેટલા થશે બે થશે ક્લિયર એના બે થશે સમજો અહીંયાથી બે ઇલેક્ટ્રોન થશે એના પછી ફોર ડીમાંથી બી બે થશે એમ માઇનસ વનવાળા એમએલ માઇનસ વનવાળા ને એના પછી ફોર એફમાંથી બી બે થશે તો ટોટલ ઇલેક્ટ્રોન છ થઈ જાય પણ હવે તમને બીજું કીધું કે સ્પીન પ્લસ વન ઓફ હોય એવા કેટલા તો સમજો હવે કે ધારો કે આ પી વાય છે તો પી વાયના અંદર બે ઇલેક્ટ્રોન હોય પણ એમાં સ્પીન પ્લસ વન ઓફ વાળો કેટલો છે એક છે તો ટોટલ છ ઇલેક્ટ્રોન થયા આપણી જોડે પણ એમાંથી પ્લસ વન ઓફ સ્પીન વાળા કેટલા હશે તો એના અડધા હશે છના એટલે પ્લસ વન ઓફ સ્પીન પૂછીએ એટલે કેટલા આવશે ત્રણ આવશે આન્સર ઓકે સારું હવે બીજો એક પ્રશ્ન છે કે કેન્દ્ર અને કેન્દ્ર કેન્દ્રથી ચલો પ્રશ્ન એવો છે કેન્દ્રથી આ નિકાળ દઉં છું પહેલા બધું પ્રશ્ન હવે જો મસ્ત પ્રશ્ન છે बस आज से प्रश्न आ देखा है ना प्रश्न है जो प्रश्न आज ऑप्शन हमें जो ही लो કેન્દ્ર થી પી કક્ષા સુધી એન ચાર એમ એલ હોય વન હોય ની સંખ્યા નવો ક્વેશન અનિરુદ્ધે શું આપ્યો છે આન્સર એ કીધું એ ત્રણ ઓકે એવો આન્સર છ આવશે આન્સર શું આવશે છ આવશે રાઈટ આન્સર છ થશે હવે એને જો પ્રશ્ન એવો હોય કેન્દ્ર થી પી કક્ષા સુધી એન બરાબર ચાર અને એમ એલ માઇનસ વન પહેલા એને અહીંયા મેં સ્પીન પ્લસ વન આપવાળા પૂછ્યા હતા હવે મેં અહીંયા સ્પીનની વાત નહીં કરી અહીંયા મેં સ્પીનની વાત નથી કરી મેં ખાલી એમ કીધું કે એમએલ માઇનસ વન વાળા કેટલા પ્રશ્ન એવો હોય કે એમએલ માઇનસ વન વાળા કેટલા છે તો હવે સમજાવી દઉં આવશે આન્સર છ આવશે ઓકે જો કેન્દ્ર થી પી કક્ષા તો આ કેન્દ્ર આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠું ચલો આ કે એમ એન ઓ હવે એન ચાર સમજો એન ચાર એટલે કયા કયા ગણવાના ફોર એસ ફોર પી ફોર ડી અને ફોર એફવાળા ગણવાના હવે આમાં એમએલ માઇનસ વન તો એસ માટે એમએલ ઝીરો હશે પી માટે એમ એલ માઇનસ વન એવા કેટલા હશે બે હશે કેમકે ફોર પી આવી હશે સમજો ફોર પી આવી હશે પી એક્સ વાય વાય ઝેડ અને આ શું હશે ઝેડ એક્સ સોરી ફોર માટે અહીંયા હશે પીએક્સ આ છે પી એક્સ આ છે પી વાય અને આ હશે પીઝેડ તો પી વાયના જે હશે એ માઇનસ વનમાં ગણાશે એમ એલ જો મેં તમને એમ કીધું એમએલ માઇનસ વનમાં કેટલા હશે બીજી કોઈ શરત નહીં આપી અહીંયા અહીંયા કોઈ એક્સ્ટ્રા શરત નથી આપી એટલે બે આવશે ફોર ડીમાં એક એમએલ માઇનસ વન હશે કેમ કે ફોર ડીની પાંચ હશે તો એમાં એમએલ માઇનસ વન વાળી એક હશે તો એના બી બે આવશે એવી રીતે ફોર એફના બે આવશે તો બે બે અને બે ટોટલ છ આવશે જો પહેલા ત્રણ કેમ થયું હતું કેમ કે મેં અહીંયા સ્પીન પૂછી હતી હવે મેં સ્પીન પૂછી નથી હવે એમ એલ માઇનસ વનમાં જે ટોટલ છે એ બધા કહેવાના છે કેટલા કોન્સેપ્ટમાં ખબર પડી વાત કરજો પડીને હવે મેં ખાલી એમ એલ માઇનસ વન ના પૂછ્યા હતા સ્પીન વાળા નતા પૂછ્યા કે સારું હવે એક પ્રશ્ન પૂછું છું આના ઉપરથી કેન્દ્ર થી ઓ કક્ષા સુધી એમ એલ જીરો અને સ્પીન માઇનસ વન આફ હોય તેવા ઇલેક્ટ્રોન ની સંખ્યા જેવા ઇલેક્ટ્રોનની સંખ્યા ફટાફટ તમારે શોધીને રાખવાની છે પ્રશ્ન શું હતો કોઈને યાદ પ્રશ્ન શું હતો એ શું ચાલીસ મિનિટમાં લગભગ મીટિંગ એન્ડ થઈ ગઈ મને એવું લાગ્યું પ્રશ્ન શું હતો કેન્દ્ર થી એમાં શોધવાનું શું હતું

शब्द ही हाँ? है तुसर पक्षी है थी? तूने ओके तो ओके आप कक्षा h l m n o चलो अब ml 0 वाला है चलो अब यहां 1s2 એટલે શું આવશે 2s2 2p6 સમજન પડે હે આ બધા 2s2 2p6 એટલે આવશે 3s2 3p6 અને 3d10 આવશે એટલે આવશે 4s2 તો તમને બધા ડિસ્કનેક્ટ ન હતા થા ગઈ બોલું પાછા આયા હાલો ચલો હવે ધ્યાન રાખજો આમાં ફોર એસ ટુ ફોર પી સિક્સ પછી ફોર ડી ટેન આવશે અને પછી ફોર એફ ચૌદ આવશે ક્લિયર ને આના અંદર કઈ હશે ફાઇવ એસ ટુ ફાઇવ પી સિક્સ એના પછી ફાઇવ ડી ટેન અને પછી આવશે ફાઇવ એફ ચૌદ અને પછી ફાઇવ જી અઢાર આવશે શું આવશે ફાઇવ જી અઢાર મતલબ આના અંદર ફાઇવ જીબી તમારે ભર દેવાની છે કેમ કે મેં તમને શું પૂછ્યું કે કેન્દ્રથી ઓ કક્ષા સુધી બધું ભરી દો પહેલા મેં તમને શું કીધું કેન્દ્રથી ઓ કક્ષા સુધી બધું ભરો એટલે સમજણ પડે કેન્દ્ર થી ઓ કક્ષા સુધી બધું ભરવામાં હલ્લો કેન્દ્રથી ઓ કક્ષા સુધી બધું ભરવામાં ખબર પડે છે આ કેવી રીતે ભર્યું એ મેં હે હા હલો આ કેન્દ્ર થી ઓ કક્ષા સુધી ઇલેક્ટ્રોન ભરેયામાં ખબર પડી? હા પડી પડી ગઈ. એટલે તમારે શું કરવાનું કેન્દ્ર થી ઓ કક્ષા સુધી બધામાં પહેલા ઇલેક્ટ્રોન ભર દેવાના. અંજલી ખબર પડી ઇલેક્ટ્રોન ભરેયામાં? હા ઓકે. પછી તમારે ને ml 0 દેખવાનું. ml 0 કોના માટે હોય? એક તો s માટે કોના માટે? હમ અને બીજું એને દરેકના અંદર એક એમએલ હશે દરેકના જોડે એક એમએલ ઝીરોવાળી હશે સમજો ધારો કે પી જોડે પી ઝેડ હશે ડી જોડે ડીઝેડ સ્ક્વેર હશે એવી રીતે એફ જોડે બી ગમે તે એક હશે કે જેનો એમએલ ઝીરો હશે એફની ટોટલ સાત એફની ટોટલ કેટલી હે એમાંથી એમએલ જીરોવાળી એક હશે એવી રીતે ફાઇવ જી હે ને તો જીના જોડે નવ હશે કેટલી હશે નવ આવી રીતે નવ ખાના હશે જીમાં પણ એમાંથી એક એવી હશે કે જેનો એમએલ જીરો હશે આ વસ્તુ સમજણ પડી આ વાતમાં ખબર પડી કે નહીં દેખો આ જી એને ને બેટા તો ફાઇવ ટોટલ નવ ખાના થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હશે તો એના વેલ્યુ કેવી હશે કે આમાંથી ગમે તે એક હશે ને એ વાળી હશે કોઈ બી એક વાળી હશે કે જેના માટે ML 0 હશે હવે તમે એક વસ્તુ જુઓ કે ml 0 વાળા અને સ્પિન માઇનસ 2 વાળા તો પહેલા તો આપણે ml 0 વાળા લઈ દઈશું પહેલા આપણે ml 0 વાળા લઈશું તો ચલો ml 0 વાળા માં આ ગણાશે એસના ગણાશે ને હા હા તો આ બે અહીંયાથી બે કેટલા થયા 4 આમાંથી ખાલી બે જ ગણવાના આમાંથી બધાને ગણવાના બે ગણવાના એટલે બે ને બે ચાર ને બે છ છ ને અહીંયાથી બે આઠ ને અહીંયાથી બે દસ ને અહીંયાથી બે બાર બાર ને આના બે ચૌદ ચૌદને આના બે જ ગણાશે સોળ સોળને આના બે ગણાશે અઢાર અઢારને આના પણ બે ગણાશે વીસ વીસને આના બે બાવીસ બાવીસને આના બે ચોવીસ ચોવીસને આના બે છવ્વીસ છવ્વીસને આના બે અઠ્યાવીસ અને આના પણ બે ગણાશે એટલે ત્રીસ તો ટોટલ એમએલ ઝીરોવાળા ઇલેક્ટ્રોન ત્રીસ પણ એમાંથી સ્પીન માઇનસ વન આફવાળા કેટલા હશે તો સમજો ટોટલ ત્રીસ ઇલેક્ટ્રોને બરાબર તો એમાંથી સ્પીન માઇનસ વનઆફવાળા અડધા હશે મતલબ કેટલા હશે પંદર હશે તો રાઈટ આન્સર શું આવશે પંદર ચલો હવે જોઈ લઉં છું કોણે કોણે પંદર આન્સર આપ્યો છે હં એક તો છે પટેલ રાજ અને એક છે અનિરુદ્ધ જોશી તો આ બંનેનું સાચું એ તમારો આન્સર આવશે પંદર મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યો તો એનો આન્સર શું આવશે પંદર ઓકે તો આ કન્સેપ્ટ આટલો છે હવે આના ઉપરથી બીજા કેવા પ્રશ્નો તમને પૂછી શકે છે તો એ ધ્યાન રાખજો ઓકે તો હવે બીજા જે પ્રશ્નો પૂછશે એવો પૂછશે સમજો તમને એમ કહે છે ઝિંક છે તો ઝીંકની જે ઇલેક્ટ્રોન રચના છે બરાબર ઝિંકની ઇલેક્ટ્રોન રચનામાં એમએલ ઝીરો હોય જેવા ઇલેક્ટ્રોન કેટલા જેવા ઇલેક્ટ્રોન કેટલા ચલો એમએલ ઝીરો હોય અને સ્પીન માઇનસ વન હાફ હોય ઝિંકની ઇલેક્ટ્રોન રચનામાં એમએલ ઝીરો હોય અને સ્પીન માઇનસ વનઆ હોય એવા ઇલેક્ટ્રોન કેટલા ચાલો હું તમને ઓપ્શન આપી દઉં છું ફટાફટ તમારે મને આન્સર આપવાનો છે સાત ચૌદ ત્રીસ કે પંદર ઝીંકની ઇલેક્ટ્રોન રચનામાં એમએલ ઝીરો હોય અને સ્પીન માઇનસ વનઆ હોય એવા ઇલેક્ટ્રોન કેટલા ओके 7 7 7 7 ओके साचो ये 7 आंसर આવશે કેવિતે આવશે સમજો તો ઝિંક માટે શું થશે 1s2 2s2 2p6 3s2 3p6 અને આપી થશે 4s2 અને 3d10 બરાબર હવે તમને કીધું ml 0 તો બે અને બે 4 અને અહીંયાથી બે 6 અને અહીંયાથી બે 8 અને અહીંયાથી બે 10 અને અહીંયાથી બે 12 અને અહીંયાથી 14 તો ટોટલ ઇલેક્ટ્રોન ચૌદ થશે બધામાંથી બે બે જ ગણીશું કેમ કે એમએલ વાળા પૂછ્યા છે ટોટલ ઇલેક્ટ્રોન ચૌદ પણ એમાં સ્પીન માઇનસ વન હાફવાળા કેટલા થશે સાત થઈ જશે અડધા થઈ જશે ઓકે સરસ ચલો હવે નવો ક્વેશ્ચન આમાં નવો ક્વેશ્ચન છે ચલો બેટા આમાં નવો ક્વેશ્ચન છે હો ને ધ્યાન રાખજો બસ આ જ છે ક્વેશ્ચન

ಜಲ್ದಿ ಭನ್ಸರ್ ಆನೆ ದಂಸರ ಆನೆ ದೇ કેમ કે હવે મેં તમને ખાલી સ્પીન પ્લસ વન આપ પૂછીએ ખબર પડી શું પૂછીએ સ્પીન પ્લસ વન આપ બીજું કંઈ પૂછ્યું નહીં ચલો હવે સેમ ક્વેશ્ચન સેમ ક્વેશ્ચન ઓકે ચલો ક્રોમિયમ અહીંયા ચલો આટલે ક્રોમિયમ છે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં સ્પીન પ્લસ વન આફ હોય એવા ઇલેક્ટ્રોન કેટલા ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં જે સ્પીન છે છે એવા ઇલેક્ટ્રોન કેટલા ચલો નવો નવો ઓપ્શન ઓપ્શન સરસ વેરી ગુડ રોંગ આન્સર ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં સ્પીન પ્લસ આર વનઆ હોય એવા ઇલેક્ટ્રોન કેટલા ચલો पटेल राज वेरी गुड रॉन्ग आंसर रॉन्ग आंसर अनिरुद्ध 15 સરસ અનિરુદ્ધ 15 આવશે ઓ 15 જ આવશે જો હવે અમુક તો ડોટ ડાઈ આઈટમ હશે એમણે શું કહે કે ભાઈ ઝિંક માં ટોટલ ઇલેક્ટ્રોન 30 હતા તો એના અડધા કર દો એટલે કે પંદર સ્પીન હતા પ્લસ વન આફવાળા અને પંદર માઇનસ વન આફવાળા તો બસ ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન કેટલા હોય ચોવી હોય તો એના અડધા કર દો એટલે બારની પ્લસ વન આફ થશે અને બાકીના બારની માઇનસ વન આફ થશે તો જે રાજ અને અંજલી જે લોકોએ આવું કર્યું છે બેટા થોડું કાન આગળ લાવો તમારો એક ઝાપટ આલદું સાલાઓને જુઓ તમારો આન્સર રોંગ છે રોંગ છે આવું નથી કરવાનું તો કેવું કરવાનું છે સાંભળજો હવે કેવું કરવાનું છે એ કહી દઉં તો તમારે આખી ઇલેક્ટ્રોન રચના લખવાની છે ક્રોમિયમની ક્રોમિયમની આખી ઇલેક્ટ્રોન રચના લખવાની છે અને મને તો પંદર બી રોંગ લાગે મને તો પંદર પણ રોંગ લાગે છે તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ફોર એસ વન થ્રી ફાઈવ આવી થશે ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આવી થશે આ ધ્યાન રાખજો બેટા ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આવી થશે ચલો હવે આના અંદર એક ઇલેક્ટ્રોન હશે આમાંથી એક આમાંથી એક આમાંથી ત્રણ હશે આમાંથી એક હશે આમાંથી ત્રણ હશે આનો એક હશે અને આના પાંચે પાંચની સ્પીન પ્લસ વન આપ થશે કેમ કેમ કે થ્રીડી ફાઇવે જુઓ બેટા થ્રીડી ફાઇવે તો બધા આમ હશે એટલે બધાની સ્પીન શું થશે પ્લસ વન આપ આની બી પ્લસ વન આપ આની બી પ્લસ વન આપ आनी प्लस वन आप भी प्लस वन आप एट पांचें पांच प्लस वन अफवाड़ा थे चलो एक अँ एक अँ बे, बे त्रा अहियाँ थी आमा त्रम लीधा कम के टोटल छो आमा प्लस वन अफवाड़ा कि त्रण तो एक ने एक बे त्रेन त्रांच त्रण पांच ने एक छ त्र तव नौ ने एक दस दस ने पांच पंदर तो राइट आंसर पंदर आ पंदर તો ધ્યાન રાખજો જેમનો બી પંદર હતો એ સાચો હતો સોરી હો પંદરવાળા સાચા છે ફોર એસ વન થ્રી ફાઇવ અફવાદ બફવાદ બધું આવી ગયું ક્લિયર પંદર આવશે આ ધ્યાન રાખજો પરમવીર પરમવીરસિંહ ચૌદ નહીં આવે પંદર આવશે બેટા એક્સેપ્શન એ ક્રોમિયમ ક્રોમિયમ એક્સેપ્શન એ ક્લિયર તો ધ્યાન રાખજો ઓકે અલા હું દેખાવ તમને બધાને અને પાર્ટીઓ બી દેખાય એમને ઓકે ચલો વાંધો નહીં ક્યાં હતા આપણે ઓકે ક્વેશ્ચન કરતા હતા ચલો હવે બીજા અમુક ક્વેશ્ચન કરાવું છું એકાદ બે હમ તો આ ટાઈપના ક્વેશ્ચન આવડશે ને હા ચલો હવે નવા કેસ તમારી સામે મૂકું છું આ જિંકવાળું થઈ ગયું આ થઈ ગયા બરાબર આવી રીતે ઇલેક્ટ્રોન ગણવાના જે કેસ હતા એ થઈ ગયા છે ઓકે હવે બીજો એક કેસ આપું છું એમાં જેને બુદ્ધિ હશે એને ખબર પડશે ચલો કેન્દ્રથી કેન્દ્રથી केन्द्र थी और n कक्षा बच्चे कितना इलेक्ट्रॉन भरि सके जो n बराबर l થઈ જાય તો આવો ક્વેશ્ચન છે ચલો હવે સમય બસ આવો ક્વેશ્ચન છે ઓપ્શન ની

બધા એમ કેતા કે ભાઈ કોરોના બાર નીકળો શું થાય કોઈ ના થાય એટલી વાળા નીકળે તો શું થયું ખબર પડી એવી રીતે ઓહો અનિરુદ્ધ વળી જીરો લાયા પોપટ કેન્દ્રજી એન કક્ષા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય જો એન ઇઝ ઇક્વલ ટુ એલ થઈ જાય મતલબ હું કહું છું થઈ જાય તો એમ હમ મેં તમને પ્રશ્નમાં આવી પાવર આપીએ મેં તમને ક્વેશ્ચનમાં પાવર આપીએ કે તમે એન ઇઝ ઇક્વલ ટુ એલ કરી શકો મને ખાલી કહી દો કરવાનું શું મારે આન્સર નહીં જોઈતો આઈ ડોન્ટ વોન્ટ આન્સર ખાલી મને સમજાવો કે શું કરવું પડશે નિરુદ્ધ બેટા આન્સર નહીં જોયું તો ખાલી કે શું કરવું છે તો ધારો કે પહેલા એન વન હોય સમજી ગયો સમજી ગયો તો પછી એના જોડે વન અને વન થઈ જશે એના જોડે વન અને વન થઈ જશે સમજણ પડે એના જોડે વન એસ બી થઈ જશે અને વન બી થશે તો અમુક જણા કહે છે વન ડી બી કરો મેં એન ઇઝ ઇક્વલ ટુ એલ કરવાનું કીધું એ ચલો હવે અગર એન ઇઝ ઇક્વલ ટુ ટુ થઈ જાય તો એના અંદર વન એસ સોરી ટુ એસ ટુ પી અને ટુ ડી ભાઈ વાતો નહી ટુ એસ ટુ અને ટુ ડી મેં તમને અન્ય માટે કર્યા કે કોન્સેપ્ટમાં તમારું મારે સાથે રહેવું જરૂરી છે અને ધારો કે એન ઇઝ ઇક્વલ ટુ થ્રી થઈ જાય તો થ્રી એસ થ્રી પી થ્રી અને થ્રી એફ બનવાની ચાલુ થઈ જાય દેખો થ્રી એફ હોતી નથી થ્રી એફ નથી હોતી પણ અગર એન ઇઝ ઇક્વલ ટુ એલ એવું તમને કહી દઉં તો થ્રી એફ હોય છે તો થ્રી એફ હોય છે તો હવે તમારે શું કરવાનું બધી ભર દેવાની મતલબ અહીંયા બે અહીંયા છ અહીંયા બે અહીંયા છ અહીંયા દસ અહીંયા બે અહિયાં છ અહિયાં દસ ને અહિયાં ચૌદ જેમ તમે ભરો છો એમ ભર દેવાની હવે ચલો કેટલા થાય છે આઠ દસ ને બે અઢાર આમાં ચૌદ ને દસ ચોવીસ ચોવીસ ને છત્રીસ ને બે બત્રીસ કેટલું થાય ટોટલ આનું અઠાવન બાવન હે

के n = l થઈ જાય n = l થઈ જાય તો કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય n = l થઈ જાય તો કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય ચલો 18 32 8 કે બે એટલે અનિરુદ્ધ આઠ તો આન્સર આવશે આઠ કેમકે એન ઇક્વલ ટુ એલ થશે તો વન એસ અને વન પી બે બનવા લાગશે સમજ પડે ને હા અમુક છે કે સર એન ઘટન એલ થઈ જાય એવા પ્રશ્નો પૂછે તો એવા પ્રશ્નો ના પૂછે એવા પ્રશ્નો ના પૂછે કેમકે એન ઘટેન એલ થઈ જાય ને તો પછી વન એસ વન પી વનડી વન એફ વન જી બધું બને તો શું બધા ઇલેક્ટ્રોન ટુ ની જરૂરત ના પડે તો એવું બુદ્ધિ વાપરતા નહીં ઓકે સારું હવે ચલો એન ઇઝ ઇક્વલ ટુ એલ હોત તો ઝિંકની ઇલેક્ટ્રોન રચના શું થતી બરાબર એન ઇઝ ઇક્વલ ટુ એલ હોત ચલો આમકારો અબિયાલની પુસ્તક ક્વેશ્ચન પછી પૂછું છું આ ક્વેશ્ચન કેમ કે હાલ તમને ખબર નહીં પડે હાલ ખબર નહીં પડે મત સોલ્વ કરો હાર્યું ઓકે તો મેં તમને પહેલાં ઇલેક્ટ્રોનના ક્વેશ્ચન પૂછી લીધા મતલબ કેવી કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાશે એ બધું પૂછી લીધું છે સારું હવે જે મારે બીજો ક્વેશ્ચન જે પૂછવા છે કેટલા ઇલેક્ટ્રોન સમાશે શું હશે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન પૂછી લીધા છે ઓકે હવે આપણે વાત કરીએ છીએ એન પ્લસ એલ ઉપરથી તમને બીજું શું આવડશે તો એન ક્વોન્ટમ નંબર ઉપરથી તમને બીજું શું આવડશે તો સાચો ક્વોન્ટમ નંબરનો સેટ પસંદ કરતા શીખવાનો છે હે ને સાચો સેટ પસંદ કરવાનો છે ચલો હવે એકદમ ઇઝી એ સાચો સેટ તમને અલગ અલગ સેટ આપું છું ક્વોન્ટમ નંબરના એમાંથી કયો સેટ સાચો એ તમારે મને કહેવાનું છે ચલો એન એલ એમ અને એસ પાંચ ત્રણ બે એક ઝીરો ઝીરો માઇનસ વન ઝીરો માઇનસ વન ઝીરો માઇનસ વન પ્લસ વન આફ પ્લ વન આફ માઇનસ વન આફ પ્લ વન આફ માઇનસ વન આફ ચલો કયો સેટ સાચો છે કયો સેટ સાચો છે તમારે મને આન્સર આપવાનો છે ફટાફટ ચેટ સેક્શનમાં ક્વોન્ટમનો કયો સેટ સાચો છે આવડે એવો જ છે પ્રશ્ન એટલે કોઈ સમજાવવાની જરૂર નહી કયો સાચો સેટ છે ચલો ચેટ સેક્શનમાં આન્સર આપવાનું છે ત્યારે ડાયરેક્ટ બોલવું હોય તો બોલ દો ભલે મોઢાથી કયો સેટ સાચો છે એમ બે મેં બધાને અનમ્યુટ જ કરેલા છે કયો સેટ સાચો છે હા સારું કહી દઉં બી સી ડી ત્રણે ત્રણ સાચા જ છે બી સી ડી ત્રણે ત્રણ સાચા હૈ ને ખાલી આ એક જ ખોટો ચલો એવું નહીં કે આપણા પ્રશ્નનો એક જ જવાબ હોય આપણા પ્રશ્નના એક કરતાં વધારે જવાબ પણ થઈ શકે છે હવે કેવી રીતે સમજવું સારું ચાલ ચાલ હવે આટલે ધ્યાન રાખજો એન પાંચ સમજો એનની કિંમત છે તો એલની કિંમત શું હોઈ શકે એન પાંચ હોય તો એલની કિંમત જીરો એક બે ત્રણ અને ચાર હોઈ શકે ધારો કે એન પાંચ હોય તો એલની કિંમત ઝીરો એક બે ત્રણ અને ચાર હોઈ શકે તો છે મતલબ આ પોસિબલ છે હવે આમ જો એલ ઝીરો હોય તો એમ એલ ઝીરો જવો જોઈએ ધારો કે એલ ઝીરો હોય તો એમએલ ઝીરો થવો જોઈએ હવે એલ ઝીરો છે તો આ માઇનસ વન ના થાય સમજો હવે આ ત્રણેય તો આ શું હશે તો ઝીરો એક અને બે હશે તો ઝીરો હોઈ શકે ધારો કે આ ઝીરો હોય તો આ ઝીરો જ થાય મતલબ આ સાચું જ છે આ ખોટો એ ક્વોન્ટમ નંબરનો સેટ ચલો હવે આની કિંમત બે છે તો આની કિંમત એલની કિંમત શું થવી જોઈએ ઓકે આ બી ખોટો છે સી પણ ખોટો હે ને સી બી ખોટો છે સી ખોટો છે કેમ કે માઇનસ વન નહી હોય શું હશે વન હશે શું હશે વન હા ધારો કે આ ટુ છે ને તો આ જીરો અને આ વન અને આ ટુ હોઈ શકે સોરી ટુ ના હોઈ શકે જીરો વન હોય શકે શું હોય શકે જીરો અને વન તો અહીંયા માઇનસ કર્યું એ ભૂલ છે ઓકે તો સાચા કયા છે બોમ્બે અને દિલ્હી બોમ્બે અને દિલ્હી સાચા છે અમદાવાદ અને ચેન્નાઈ ખોટા છે એમાં ચેન્નાઈમાં શું એ અહીંયા માઇનસ કર્યું ને એ ભૂલ થઈ ગઈ બાકી તો નહોતું ચલો હવે આ ધારો કે વન છે તો આ ઝીરો હશે અને આ ઝીરો હોય તો આ બી ઝીરો હોય આ શું થશે માઇનસ વન હાફ દેખો સમજાવી દઉં કેવી રીતે ધારો કે એન તમારી જોડે ત્રણ છે તો એલ હોય ને એ ઝીરો એક અને બે ગમે તે હોઈ શકે અને ધારો કે એલ એક હોય તો એલ એક હોય ને તો પછી એમ શું હોય માઇનસ વન અથવા ઝીરો અથવા પ્લસ વન થવો જોઈએ સમજણ પડે ને ધારો કે આની કિંમત એક હશે તો આ આટલા જ હોઈ શકે જો ધારો કે તમને એન એલ તમારી જોડે ચાર એલ કયો હોઈ શકે તો એલ ઝીરો બી હોઈ શકે એક બી હોઈ શકે બે ભી હોઈ શકે ત્રણ બી હોઈ શકે ધારો કે હવે ની કિંમત બે આવી ગઈ તો એમ ની કિંમત શું હશે માઇનસ બે માઇનસ એક ઝીરો પ્લસ એક અને પ્લસ બે હવે એક વસ્તુ સમજો કે ધારો કે તમારી જોડે એલ એક એ અને તમે એમ કહો એમ એલ માઇનસ બે તો આવું થાય આવું થાય ના થાય કેમ કે એલ એક હોય તો એમ શું થાય માઇનસ એક થાય ઝીરો થાય ને પ્લસ એક થાય માઇનસ બે તો થાય જ નહીં તો એવી રીતે તમારે સેટ કરવાનું ક્વોન્ટમ આંકનો સેટ સમજ્યા ઓકે હવે બીજું શું પૂછે તમને કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો સેટ પૂછે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમનો સેટ તો સમજો હવે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમનો સેટ ધારો કે હું તમને એમ પૂછું કે સોડિયમ છે એના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમનો શું થાય સેટ તો સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન એટલે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન તો સોડિયમ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ વન તો એની બહારની કક્ષા થ્રી એસ વન થઈ ગઈ થઈ થ્રી એસ વન હવે આના માટે ક્વોન્ટમનો સેટ શું થશે તો સમજો થ્રી એસ વન તો એના માટે એન કેટલો થશે ત્રણ એલ કેટલો થશે એસ માટે ઝીરો તો આનો એમએલ શું થશે ઝીરો અને સ્પીન એક જ ઇલેક્ટ્રોન છે તો આપણે પ્લસ વન આફ અથવા માઇનસ વન આફ ગમે તે લઈ શકીએ સમજો ને પડી હેલો હા સર ઓકે સારું તો એક પ્રશ્ન આપું છું કહો મને એલ્યુમિનિયમ માટે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમનો સાચો સેટ શું શું થશે એલ્યુમિનિયમમાં જે છેલ્લે ભરાય છે બરાબર ઇલેક્ટ્રોન એવી કક્ષા માટે ક્વોન્ટમનો સાચો સેટ શું થશે એલ્યુમિનિયમમાં જે છેલ્લે ભરાય છે એના માટે કોન્ટમ નંબરનો સાચો સેટ શું થશે ચલો ઓપ્શન આલ દઉં છું ચેટ સેક્શન લખવાનું છે આઈ વિલ બી બેક B. તો રાઈટ આન્સર આવશે બોમ્બે શું આવશે બોમ્બે આવશે બોમ્બે ક્લિયર કેવી રીતે આવશે બોમ્બે તો એલ્યુમિનિયમમાં લાસ્ટમાં હશે થ્રી પી વન શું હશે એલ્યુમિનિયમમાં લાસ્ટમાં થ્રી પી વન તો એન બરાબર ત્રણ એલ બરાબર એક હવે એલ એક હોય તો એમ શું હોય ઝીરો પ્લસ વન અને માઇનસ વન હોય કે તો હવે આ તો પોસિબલ નહીં સમજો આ ઝીરો એન તો આ પ્લસ વન પોસિબલ નહીં મતલબ આ તો ખોટું હોય આ ખોટું હોય કેમ કે આ થ્રી એસ માટે સમજાયું હોય થ્રી એસ નહીં આપણે થ્રી નું જોવાનું હોય આ બી ખોટું હોય કેમ કે આ થ્રી માટે સમજાયું હોય તો સાચું કયું હશે બોમ્બે ક્લિયર તો આન્સર બોમ્બે છે જે એમનો બી બોમ્બે છે એમનો સાચો હોય અનિરુદ્ધ દીપ રેડમી આ રેડમી કોણ હે રેડમી કોણ હે હલો रेडमी कौन से भाई तो दर वक्त बदले की भी जाए घड़ी की हितवी थी जाए घड़ी की चुटकी थी जाए घड़ी की रेडमी थी जाए सारू सार सार चुटकी तो है तस ओके चुटकी है तस भी हमने हारू चलो अबे તો આ ટાઈપના ક્વેશન હશે હવે આપણે કેસ નંબર થ્રી સમજવાની શું સમજવાની ઉર્જા તો હવે ધ્યાન રાખજો ઉર્જા માટે પહેલા રૂલ વન પછી રૂલ નંબર ટુ અને પછી એ રૂલ નંબર થ્રી તો મોસ્ટ ટાઈમ ધ્યાન રાખજો રૂલ વન શું હે તો એન પ્રપોઝનલ ટુ ઈ સોરી રૂલ વન એન પ્રપોઝનલ ટુ ઈ નથી

મળી મળી કે નહી અલા તમે તમારા ભાભી ની ફોટો શું કેવા માંગે છે ધ્યાન રાખજો હાઇડ્રોજન લાઇક એટમ એમના માટે રૂલ ટુ જ રૂલ વન છે ધ્યાન રાખજો જે હાઇડ્રોજન જેવા આઈટમ છે એમના માટે રૂલ ટુ જ રૂલ વન છે આનો સ્ક્રીનશોટ લઈ લો આનો સ્ક્રીનશોટ લઈ લો ले हाथ ले कर जो स्क्रीनशॉट लो ओके जो पहला रूल सुए एन प्लस एल चले ऊर्जा देखो आ रूल है आ, एन प्लस एल चले ऊर्जा है आ हाइड्रोजन लाइक स्पीशीज़ मे काम नहीं करे हम जो हाइड्रोजन लाइक स्पीशीज़ मे आ काम नहीं करे હાઇડ્રોજનવાળા માટે આ જ છે જે હાઇડ્રોજન માટે એન ચલે છે ઉર્જા જ છે ક્લિયર હવે ચલો પહેલાં આપણે હાઇડ્રોજન વગર વાત કરીએ પહેલાં જે વાત છે હાઇડ્રોજન વગર છે સમજો તો અહીંયા જે વાત એ હાઇડ્રોજન વગર મતલબ હાઇડ્રોજન જેવી સ્પીસીઝની અલગ છે ધારો કે મને આવું આલ્યુ ફોર એસ થ્રી ફોર પી અને સિક્સ એસ હવે મને એમ પૂછ્યું કે ઉર્જા કોની વધારે છે ક્લિયર તો પહેલો રૂલ શું હે એન પ્લસ ઈ કરવાનું ચાલો બીજો રૂલ શું હોય ઈ જોવાનો અને ત્રીજો રૂલ શું હોય સ્પીન જોવાની ચલો હવે એન પ્લસ એલ કરીએ પહેલાં તો આના માટે એન કેટલો ચાર એલ કેટલો ઝીરો તો આનો એન પ્લસ એલ કેટલો આવશે ચાર આના માટે એન ત્રણ એલ બે તો એન પ્લસ એલ કેટલો આવશે પાંચ આના માટે એન ચાર એલ એક તો કેટલો આવશે પાંચ એન પ્લસ એલ કરું છું હો ઓકે સિક્સ એસ તો એના માટે એન છ ને એલ કેટલો ઝીરો તો એન પ્લસ એલ કેટલો આવશે છ જો પહેલાં મેં તમને શું કીધું એન પ્લસ એલ ચલે છે ઉર્જા તો આનો એન પ્લસ એલ ચાર આનો પાંચ આનો પાંચ અને આનો છ તો સૌથી વધારે ઉર્જા આની આવશે સૌથી વધારે ઉર્જા કોની આવશે સિક્સ એસ કેમ કે એનો એન પ્લસ એલ વધારે છે તો ધ્યાન રાખો જેનો એન પ્લસ એલ વધુ એની ઉર્જા વધુ આ છે પહેલો રૂલ આવડશે આ દેખાઈ ગયું ને હા ઓકે હવે ધારો કે મેં તમને આવું પૂછ્યું કે મારી જોડે ચલો મારી જોડે થ્રી છે અને મારી જોડે ફાઇવ પી છે ચલો આના માટે એન પ્લસ એલ કેટલો થશે એન ત્રણ અને એલ થશે બે કેટલો થશે પાંચ આના માટે એન

આનો એન પ્લસ એલ સિક્સ થાય છે ઓકે હવે આનો બી ફાઈવ તો સમજો શું કરવાનું તો પહેલા રૂલ વન હતો એન પ્લસ એલ ચલે છે ઉર્જા પછી રૂલ ટુ શું એન ચલે છે ઉર્જા રૂલ ટુ શું તો હવે તમારે આમાં એન દેખવાનો દેખો આનો બી પાંચ આનો બી પાંચ તો હવે તમે એન દેખશો તો બેટા એનમાં શું કે આના માટે એન 3 હે આના માટે એન કેટલો ચાર જો એન એલ સરખા થઈ જાય સમજો એન પ્લસ એલ સરખા થઈ જાય તો તમારે કોની વેલ્યુ જોવાની છે એન ની આના માટે એન ત્રણ છે ને એના માટે એન ચાર જેના માટે એન ચાર હશે એની એનર્જી વધારે હશે એનો મતલબ કોણ આવશે ફોર અને પછી તમારા પાછળથી આવશે થ્રીડી તો આ થશે ઉર્જાનો ક્રમ ક્લિયર ઓકે સારું હવે હવે છે હાઇડ્રોજન લાઈક સ્પીસીસ સમજો હાઇડ્રોજન લાઈક સ્પીસીસ મતલબ જે હાઇડ્રોજન જેવું છે ચલો હવે આના માટે તમને એ બી સીડી ચાર ઓપ્શન આપું છું ચલો વન એસ થ્રી ફોર એફ અને સિક્સ જી ચલો સૌથી ઓછી એનર્જી કોની હશે સૌથી ઓછી કોની હશે એનર્જી સારું હવે હાઇડ્રોજનમાં એને ડાયરેક્ટ એન ચલે છે એ કરવાનું જે હાઇડ્રોજન લાઇક સ્પીસી છે એમાં એન ચલે છે એ કરવાનું જેનો એન ઓછો એની એનર્જી ઓછી તો એ આવશે આન્સર શું આવશે એ અને ધારો કે સૌથી વધારે કોની હશે તો ડી આવશે ઓકે ચલો હવે આમ જો હાઇડ્રોજન લાઇક સ્પીસી છે ચલો હાઇડ્રોજન લાઇક સ્પીસી છે એના અંદર તમારે ઉર્જાનો ચડતો ક્રમ ગોઠવવાનો શું કરવાનો ઉર્જાનો ચડતો ક્રમ ગોઠવવાનો છે ઓકે એક ફોર પી એક ફોર એફ એક છે ફાઇવ એસ ને બીજું એ થ્રીડી ચલો આને ચડતા ક્રમમાં ગોઠવો અડદાન તો હે એને ચડતાન ઉતરતા ક્રમમાં ખબર નહીં પડતી હોય બોલો એવી પાર્ટીઓ હશે પાછી આપણા ભાઈ ગોતી ગોતી ભરી બધી પાર્ટીઓ દેખો હાઇડ્રોજન લાયક સ્પીસી છે ડાયરેક્ટ એન પ્રપોઝનલ ટુ ઈ થશે હાઇડ્રોજન લાયક સ્પીસીઝ માટે એન પ્રપોઝનલ ટુ ઈ થશે તો સૌથી ઓછી થ્રીડીની પછી એનથી વધારે કોની આવશે ફોર પીની અને ફોર એફની સરખી આવશે કેમ કે એમાં એન સરખો તો ઉર્જા સરખી હાઇડ્રોજનમાં અને સૌથી વધારે શું આવશે ફાઇવ એસ આવશે તો આવો થશે ક્રમ डायरेक्ट एंड प्रोपोर्शनल टू ई ऑफसा हाइड्रोजन लाइक स्पीशीज છે એટલા માટે પડી ખબર ઓકે સારું હવે બીજી વાત ચલો હવે હાઇડ્રોજન વગરની સ્પીસીસ છે સમજો હાઇડ્રોજન વગરની સ્પીસીસ મતલબ હાઇડ્રોજન લાઈક નથી હાઇડ્રોજન થી અનલાઈક સ્પીસીઝો તો હવે એના માટે શું થશે ચલો એના માટે ઉર્જાનો છતોક્રમ શું થશે એના માટે શું થશે છડતોક્રમ હાઇડ્રોજન વગરની સ્પીસીસ દેખો હાઇડ્રોજન લાઈક સ્પીસીઝ નથી બીજી સ્પીસીસ છે

ચલો હવે સમજવું હવે આનો એન એન પ્લસ એલ દેખો આનો એન પ્લસ એલ કેટલો તો સાત આનો એન પ્લસ એલ પાંચ આનો એન પ્લસ એલ પાંચ અને આનો બી પાંચ તો સૌથી વધારે એનર્જી કોની આવશે ફોર એફ ની આવશે કોની આવશે ફોર એફ એનથી ઓછી ફાઈવ એસ કેમ કે હવે એન દેખીશું શું દેખીશું એન એનથી ઓછી ફોર પી અને એનથી ઓછી થ્રીડી ક્લિયર તો એન દેખીશું તો આપણો આન્સર આ થશે ક્લિયર આન્સર આ થશે સારું તો આ હતા આપણા આન્સર થ્રી ડી ફોર પી ફોર એસ અને ફાઇવ એફ ઓકે ચલો બાકીના હજી કનેક્ટ થતાં હશે વાંધો નહીં થવા દો એમને કનેક્ટ તો આનો આન્સર આ થઈ ગયો ચલો તો એનર્જીમાં સમજણ પડી ગઈ ઓકે હવે હું તમને ક્વોન્ટમ નંબરનો સેટ આપું છું એમાં તમારે મને એનર્જી કહેવાની છે દેખો હવે હું તમને એક આવું આલું છું એન એલ એમ અને એસ ધારો કે અહીંયા પાંચ અહીંયા ત્રણ હે અહીંયા માઇનસ વન એટલે આટલે પ્લસ વન આપે ક્લિયર હવે આટલે ધારો કે સમજી લો છ એને આટલે બે છે અહીંયા માઇનસ વન આપ અને અહીંયા અહીંયા માઇનસ ચલો અહીંયા માઇનસ થ્રી સોરી ઓકે ચલો માઇનસ વન હે હવે આ બંનેમાં એનર્જી કોની વધારે હશે આ ઓપ્શન એ અને ઓપ્શન બી આ બંનેમાં એનર્જી કોની વધારે હશે ओके 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 एक मिनट एक मिनट एक मिनट छोड़ो चेंज करवानु है से? चलो अब मैंने क्या है कि एनर्जी कौन ही बता चलो कोनी एनर्जी बता रहे તો આન્સર બી આવશે શું આવશે બી તમારે એન પ્લસ એલ કરવાનું ચાલો આનો એન પ્લસ એલ કેટલો આવે આઠ આનો એન પ્લસ એલ કેટલો આવશે આઠ તો ચલો એન પ્લસ એલ સરખો હોય તો એન ચલે છે ઉર્જા એન જોવાનો આના માટે એન પાંચ આના માટે છ જેનો એન વધારે એની એનર્જી વધારે ઓકે ચલો હવે એવું છે એન એલ એમ અને એસ ચલો ઓકે અહીંયા પાંચ એટલે એક એ અહીંયા ઝીરો અહીંયા પ્લસ વન હાફ એટલે પાંચ અહીંયા એક અહીંયા ઝીરો સોરી અહીંયા માઇનસ એક ને એટલે માઇનસ વન આવ ચલો ઓપ્શન એ ઓપ્શન બી કોની એનર્જી વધારે છે કોની એનર્જી વધારે છે બોમ્બે આવશે શું આવશે બોમ્બે કેમ હવે સમજો તો આનો એન પ્લસ એલ કરશો છ થશે આનો બી એન પ્લસ એલ કરશો છ થશે એન બી સરખા તો જુઓ એન પ્લસ એલ ઉપરથી બી આન્સર નહીં આવે एन पर भी आंसर नहीं आए रूल वन रूल टू थी काम नहीं था तो तुम्हारे रूल थ्री जुड़ा जेनी स्पीन नेगेटिव एनी एनर्जी रहे। मतलब माइनस वन okay. तो आ वाला ने एनर्जी कहवा बी हसे समझन पड़ी समझन पड़ी कि नहीं ओके तो आता एनर्जी पर क्वेश्चन चलो हमें एना हमें क्वंटम नंबर सेट तो बनाने कोई जरूर नहीं है ओके okay, आता एनर्जी क्वेश्चन આવડી ગયું ને એનર્જી વાળું ચલો એનર્જી આવડી ગઈ તમને એનર્જીના ક્વેશ્ચન આવડી ગયા ઇલેક્ટ્રોનના આવડી ગયા ક્વેશ્ચન હવે ક્વોન્ટમ નંબર ઉપરથી જે બીજા ક્વેશ્ચન જે પૂછાય છે એ છે કક્ષકોના આકાર ઉપર શું એ કક્ષકોના આકાર પરમવીર ઓ પરમવીર

એ ધ્યાન રાખજો પી કક્ષકો ડંબેલ આકારની હોય છે આ તમને જે દેખાય છે છે બરાબર આ પી વાય છે અને આ પીઝેડ કક્ષકે આ કહીએ ડંબેલ જેવું દેખાય ને આમ થોડું ડંબેલ આવે ને આપણે ઉપાડવાનું એને જેવું દેખાય ને થોડું કસરત કરવાનું તો આ પી કક્ષકો છે ડંબેલ આકાર સારું ઓકે આકાર ખાલી જોઈ લો આકાર બતાવું છું

કે ડી કક્ષકોમાં બધી ડબલ ડંબેલ છે તો તમારે ના પાડવાની ડીઝ સ્ક્વેર એ ડબલ ડંબેલ નથી જો ડબલ ડંબેલ એટલે બે બાજુ ડંબેલ દેખો આ એક ડંબેલ આ ડંબેલ્સ દેખાય છે અને આ બીજું ડબ્બેલ્સ બરાબર તો ડબલ ડંબેલ્સ તો આ છે તમારી ડી કક્ષકો સારું હવે હવે ડી કક્ષકના અંદર થોડી વાત મારે કહેવી છે કે જે ડી કક્ષકો છે ને એ બે પ્રકારની હોય એક હોય ઈજી પ્રકારની અને બીજી વાય ટીટુજી પ્રકારની ઈજી એટલે અક્ષ પર ઉત્પન્ન થાય એમાં બે આવશે ડીએક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર આવશે અને ટી ટુજી એટલે અક્ષની વચ્ચે ઉત્પન્ન થાય ટી ટુજી એટલે અક્ષની વચ્ચે ઉત્પન્ન થાય એમાં ત્રણ આવશે એક્સ વાય ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ તો આ ધ્યાન રાખજો ટ્રી એટલે અક્ષની વચ્ચે હોય અને ઇજી એટલે અક્ષ પર હોય એક આકૃતિમાં તમને બતાવું છું જોજો હવે અક્ષની વચ્ચે અને અક્ષ પર કેવી રીતે કીધું છે એમણે ચલો આકૃતિ દેખાય છે સારું હવે આકૃતિમાં ધ્યાનથી જોજો હવે કે તમારી આ જે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર છે તો સમજો આ છે તમારી કે આ એક્સ સોરી ઝેડ અક્ષ છે હવે આ વાય અક્ષ છે તમે જો કક્ષક આખી અક્ષના ઉપરે કક્ષક આખી અક્ષના ઉપર છે કક્ષક આખી અક્ષના ઉપરે તમે દેખો અહીંયા તમને અક્ષ દેખાવાની બંધ થઈ ગઈ હશે આ લાલ ટપકું જે ભરે ને એની નીચે તમને અક્ષ દેખાવાની બંધ થઈ ગઈ હશે મતલબ અક્ષ દેખાતી નથી હવે તમને અક્ષ દેખાતી નથી કેમ કેમ કે કક્ષક અક્ષની ઉપર છે તો આ કક્ષકને આપણે ઈજી પ્રકારની કહીશું કંઈ કહીશું ઈજી બરાબર અહીંયા બી તમે દેખો જ્યાં કક્ષક હે ને ત્યાં અક્ષ દેખાતી નથી મતલબ જ્યાં કક્ષક છે ત્યાં આપણને અક્ષ દેખાતી નથી તો એ થઈ ગઈ ઈજી મતલબ અક્ષનો એટલો ભાગ ઢંકાઈ જાય છે બાકી તો ખરેખર શું હોય કે બીજા બધા તમે જુઓ ને તો પાછળથી તમને અક્ષ દેખાય સમજો ધારો કે તમને આમ અક્ષ દેખાતી હોત ને આમ અહીંયા આમ અક્ષ દેખાતી હોત સમજો તો પછી એ ઈજી ના કહેવાત તો એને ટીટુજી કહેતા પણ અહીંયા અક્ષ નથી દેખાતી ને એટલા માટે આપણે એને ઈજી કહીએ છીએ સારું ચલો હવે વાત કરું ટીટ્ટુજીમાં તો ટીટ્ટુજીમાં દેખો તમને અક્ષ દેખાય છે સમજો મારે કે અહીંયા જુઓ તમને તો તમને વચ્ચેથી અક્ષ દેખાય છે અહીંયા ભૂલ અહીંયા બી અક્ષ દેખાતી હોય છે તમને ટોટલી આખી અક્ષ દેખાય છે કોઈ અક્ષ ઢંકાયેલી નથી સમજો કોઈ અક્ષ આમાં ઢંકાયેલી નથી બધે બધી અક્ષો તમને જેમ છે તેમ દેખાતી હશે એટલા માટે આવી કક્ષકોને ટીટુજી કહેવાય દેખો અહીંયા બી બધી અક્ષ તમને દેખાય છે કોઈ અક્ષને ઢાંકતી નથી અહીંયા બી બધી અક્ષો ઉગાડી જ પડી છે કોઈ અક્ષ ઢંકાતી નથી અને અહીંયા તમે દેખો આખે આખી અક્ષ ઢંકાઈ જાય છે અહીંયા નીચેનો ભાગ તમને દેખાવાનો બંધ થઈ ગયો છે તો આ ઈજી અને ટીટું એ એમાં થોડું ધ્યાન આપજો સારું તો આ ખબર પડી કક્ષકમાં સારું હવે હવે એક વસ્તુ ધ્યાન રાખજો કક્ષકની અંદર થોડું સમજાવું છું હું તમને આ છે ડી કક્ષકો ચલો હવે એફ કક્ષકના આકાર બતાવી દઉં ચલો એફ કક્ષકના આકારો આવા હશે આ ધ્યાન રાખજો આ તમને જે દેખાય છે બધા એફ કક્ષકના આકારો છે તમારી સ્ક્રીન ઉપર જે આકાર તમને દેખાય છે એ એફ કક્ષકના છે તમારે કોઈ જરૂર નથી આ બધા નામ એના બરાબર એફ વાય થ્રી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એફ ટુ એફ વાય ઝેડ સ્ક્વેર એફ ઝેડ થ્રી આ બધા એમના નામ નામે અને આમના જે આકારો છે તો તમે આકારો અહીંયા જોઈ શકતા હશો તો જેટલા બી બધા આકાર જેટલા બી તમને અહીંયા આકાર દેખાય છે એફ કક્ષકના તો યાદ રાખવાની કોઈ જરૂર હે નહીં આકારો એક પણ એક પણ આકાર યાદ રાખવાની જરૂર નથી ખાલી એમના એમ છે અને બધાને કોમ્પ્લેક્ષ શેપ કહેવાય મતલબ સંકીર્ણ આકારો કહેવાશે કોમ્પ્લેક્ષ શેપ કહેવાશે બરાબર તો એફ કક્ષકના જે આકાર છે કોમ્પ્લેક્ષ શેપ છે સંકીર્ણ આકારો છે અહીંયા તમે જે આકાર જોઈ રહ્યા છો એફ કક્ષકના છે ઓકે તો અહીંયા કક્ષકોના આકાર વિશે વાત કરી તો ધ્યાન રાખજો જે ડી કક્ષક છે એમાં જે ડી સ્ક્વેર છે એને આપણે ડબલ ડંબેલ કહેવાનું નથી બાકીની બધીને આપણે ડબલ ડંબેલ કહી શકીએ છીએ ઓકે સારું છે ચલો તો આકાર એકવાર ફરીથી બતાવી દઉં છું ધ્યાનથી જોઈ લો આકાર બધા ફરીથી બતાવી દઉં છું જો હવે પહેલી છે એસ બરાબર ગોળાકાર ચલો એના પછી છે પી ડબલ ડંબેલ એના પછી છે ડી સોરી પી પીમાં ભૂલ થઈ પીમાં ભૂલ થઈ પી ડંબેલ છે પી કેવી છે ડંબેલ છે આ ધ્યાન રાખજો પી ડંબેલ છે એના પછી ડી ડબલ ડંબેલ ઓકે એના પછી ડી છે અને આ એફ છે અને ડીના અંદર ધ્યાન રાખજો ખાસ ડીના અંદર ખાસ ધ્યાન રાખજો બે પ્રકારની ડી છે એક છે ઇજી અને બીજી છે ટીટુજી ઈજી એટલે અક્ષ પર અને ટીટુજી એટલે અક્ષની વચ્ચે તો એ ધ્યાન રાખીશું આપણે તો આ આ એક વાત છે હવે એના પછી આપણો જે ટોપિક છે એ સમજો તો એના પછીનો જે ટોપિક છે આમ તો ટોપિક ભણાવવો છે મારે પણ બધા લગભગ જતા રહ્યા છે એટલે હવે ટોપિક સ્ટાર્ટ નહીં કરતો હું देखो हम आकार कक्षकों वाली बताया बीजा एक फोटा तो जो हम अम्प्लीट आकार में ध्यान आधार खबर पड़ से आकार थोड़ा समझाश आकार तक अमी देखो आ एस कम्प्लीटली आम गोलाकार बराबर गोलाकार आस गोकार એના પછી આ ડંબેલ આ જે છે ડંબેલ આકાર છે બરાબર આ ડંબેલ છે એ લોકો ડંબેલ જેવું દેખાય છે તો આ પી છે આ પણ પી છે અહીંયા ખાલી એસ અને પીના જ છે આકાર બીજા હેની જે ગોળ છે એસ છે આ આવે શું એ પછી સમજાઈશ અને આ ડંબેલ છે પી છે આ ઓ આ ડીઓ અડીઝેડ સ્ક્વેરે અડીઝેડ સ્ક્વેરે સોરી હવે કહી દઉં આ એસ એ આવ્યા છે આ ત્રણ એ ને આ તો ડી છે આ ડી છે નહીં નહીં સોરી સોરી ડી નથી પી છે પી છે પી છે આ પણ પી છે હો આ બધી પી છે જો આવ્યા છે ફરીથી બોલવું આવ્યા છે આ એસ જ છે અહીંયા જેટલી બી દોરીને બધી પી અહીંયા જેટલી બી દોરીને બધે બધી પી છે તમને આ ડી ઝેડ જેવી લાગે દેખો તમને આમ દેખવામાં એવું લાગશે કે ડી ઝેડ સ્ક્વેર એ આમ દેખશો તો ડીઝેડ સ્ક્વેર જેવી લાગે આ ડી ઝેડ નહીં આ પી છે આ પી કક્ષક જ છે પણ આ શું હે એના અંદર એને નોડ બતાવ્યા આમ કરીએ ને પછી આમ જે ગોળ દોર્યું એને એ નોડ બતાવે નોડ એટલે આપણો હવે નેક્સ્ટ ટોપિક છે નોડ સમજવાનું આપણે નોડ નોડ શું હોય છે એ હવે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય ને એને નોડ કહેવાય પણ હવે આ બધો ટોપિક આપણે કાલ રાખીએ છીએ તો બસ હવે લેક્ચર અહીંયા પૂરું કરું છું સારું હવે અનમ્યુટ કરું છું બધાને કોઈ પૂછવું હોય તો હલો કોઈને કશું પૂછવું હોય કોઈને કશું પૂછવું છે બેટા એક કામ કરો થોડું હોમવર્ક આપું છું એ કર દો તમે સ્ક્રીનશોટ પાડ દેજો હોમવર્કનો હું તમને એક હોમવર્ક આપું છું એનું સ્ક્રીનશોટ પાડ દો બધા ચલો હોમવર્ક આપું છું સ્ક્રીનશોટ લેતા જજો ને ફટાફટ પ્રશ્નોના ચલો હવે આ તો ડાયરેક્ટ જ સમજાવી દીધું એ આ તો જવાબ ઓછી ઓકે આ ઉમવર્કે આનો સ્ક્રીનશોટ પાડ દો સ્ક્રીનશોટ પાડીને પેલું મન કરજો અંગૂઠો કરજો એટલે ખબર પડે ગુજરાતી ના આવડે જ પૂછી લેજો स्क्रीनशॉट पाड़ी अंगूठो करजो थी ओके एक आ गुजराती ना नड़े तो कोजा एप्लीकेशन में जो लेज एक बार कोजा अंगूठो पड़ी अंगूठो करता जाओ स्क्रीनशॉट पाड़ी एट आग आग है આ બધા પ્રશ્નોનો જવાબ આપવાના છે હોમવર્ક ઓકે દેખsetVisibility થઈ ગયું હા સર હા સર ઓકે આનો ફોટો પાડો થઈ ગયું હા હા હેલો હા હવે પોટી પૂરી કરું છું તો મારે શું ભણવું જ થાવ નકર કોઈ ના એવું કર્યું તો વાંધો નહીં યુટ્યુબ પર જોઈ લેવાનું તમારે નેટવર્ક પ્રોબ્લેમ હશે ફાડ્યો આનો સ્ક્રીનશોટ ઓકે જેનો બી ગુજરાતી ખબર ના પડે ને ફોટો પાડીને મને વોટ્સઅપ મોકલતા રહેજો કે આનું ગુજરાતી શું છે